ચૂંટણી આવે એટલે બજારમાં વિવિધ સાહિત્યનું વેચાણ શરૂ થઈ જાય છે, પરંતુ ડિજિટલ યુગ અને કોરોના કાળમાં ચૂંટણી પ્રચાર ડિજિટલ થઈ ગયા છે. સુરતમાં આ વખતે ચૂંટણી પ્રચારના અલગ અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. ખાસ કરી ડમી ઈવીએમ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દર ચૂંટણીની જેમ આ વર્ષે પણ મતદાન ઉજવવા માટે દરેક પાર્ટી પોતપોતાના એજન્ડા રજૂ કરી દીધા છે. હવે તમામ ઉમેદવારો પોતાના વિસ્તારમાં જઈ ઘરે ઘરે જઈને પ્રચાર કરશે, જેનું મુખ્ય કારણ એ પણ છે કે હવે તમામ પાર્ટીઓ લગભગ ડિજિટલ પ્રચાર પર વધુ ધ્યાન આપી રહ્યા છે. પ્રચાર સાહિત્ય વેચતા એક વેપારીના જણાવ્યા અનુસાર કોરોનાને કારણે અન્ય સામગ્રીઓ કરતાં ફક્ત માસ્ક, સાડી, મફલર જેવી સામગ્રીની માંગ વધી ગઈ છે. ઈવીએમ મશીન થકી પ્રચાર કરતા ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચાર દરમિયાન મતદારો સમજાવી શકે કે કઈ રીતે વોટિંગ કરવું, પોતાના ઉમેદવાર નામ સામેનું બટન દબાવ્યા બાદ વોટ કઈ રીતે રજીસ્ટર કરવું. ડમી ઈવીએમ મશીન ઉમેદવારોને પ્રચાર કરવા માટે ખૂબ ઉપયોગી બની રહ્યું છે, જેને કારણે સાહિત્યનું વેચાણ કરતા વિક્રેતાઓ પાસે હાલ આ ડમી ઈવીએમ મશીનની ડિમાન્ડ પણ વધવા પામી છે. આ જે બેલેટ યુનિટ છે એમાં તમારે જે વોટ કરવાનો છે એમાં મશીનમાં થોડી સિસ્ટમ જુદી છે, એટલે એની અવેરનેસ માટે તમને જાણકારી આપવા માટે અમે ખાસ આવ્યા છે. આ જે છે બેલેટ યુનિટમાં એની અંદર સૌથી પહેલાં સિરિયલ નંબર છે, એના પછી ABCD જે લખેલું છે આ સેમ્પલ છે બેલેટ પેપર. તમે જ્યારે બૂથમાં જશો વોટ આપવા એ વખતે ઉમેદવારનું નામ હશે, એની બાજુમાં એનું નિશાન હશે, તો દરેક ઉમેદવારના નામ અને નિશાન અહીંયા આગળ સિરિયલમાં 1-14 નંબર સુધી છે. હવે આ જે બેલેટ યુનિટ છે એમાં આ તરફ જે બ્લુ કલરની જે સ્વિચ દેખાય છે આ સ્વિચ તમારે દબાવવાની છે, એટલે તમારો વોટ રજીસ્ટર થાય. નગરપાલિકાના ઇલેક્શનમાં ઓછામાં ઓછો 1 વોટ અને વધારેમાં વધારે તમે 4 વોટ આપી શકો. તો તમારી જો ઈચ્છા હોય કે મારે 1 જ જણને વોટ આપવો છે કે 2 જણને અથવા 3 જણને અથવા તો 4 જણને આપવો છે, તો એ પ્રમાણે એનું જે નામ અને સિમ્બોલ હોય એની સામેનું ભૂરું બટન તમારે દબાવવાનું. જ્યારે તમે ભૂરું બટન દબાવશો એ વખતે અહીંયા બાજુમાં એક રેડ લેમ્પ છે એ ઓન થશે તમારે. તો અહીંયા હું સૌથી પહેલાં એક સેમ્પલ વોટ નાખું છું કે 1 નંબર પરનું જો બટન દબાવું છું તો અહીંયા રેડ લાઇટ આવે, લાલ લાઇટ. આ ચેક કરી લેવાની, લાલ લાઇટ આવે પછી જ નેક્સ્ટ બટન પર તમારે જવાનું. પછી ધારો કે મારે 5 નંબરને વોટ આપવો છે તો હું 5 નંબરનું બટન દબાવું છું તો અહીંયા રેડ લાઇટ આવે છે. પછી માનો કે હું 9 નંબર આપું છું તો 9 નંબર હું પ્રેસ કરું છું, અને છેલ્લે માનો કે 12 નંબર. તો આ 4 વોટ મારા અત્યારે પડ્યા, પણ હજી આ વોટ રજીસ્ટર થયા નથી. જ્યાં સુધી તમે દરેક જે ઉમેદવાર છે એને વોટ આપો અને છેલ્લે પીળા રંગનું રજીસ્ટર બટન તમે જ્યાં સુધી દબાવો નહીં ત્યાં સુધી તમારો વોટ રજીસ્ટર થાય નહીં. એટલે 4 બટન દબાવ્યા પછી છેલ્લે તમારે બટન દબાવવાનું છે પીળું બટન રજીસ્ટરનું. આ બટન દબાવશો એટલે તમારો વોટ રજીસ્ટર થયો, અને આ રીતના લાંબી બીપ વાગશે એટલે તમને ખબર પડશે કે મારો વોટ રજીસ્ટર થઈ ગયો છે, રાઈટ. તો આ પ્રમાણે તમારે ઓછામાં ઓછું 1 અને વધારેમાં વધારે 4 વોટ આપી શકાય. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.